શીતલ સરકારની દીકરી સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણીની હત્યાના બનાવના પડઘા હવે દેશવ્યાપી બની ગયા છે. આ વાત સ્વીકારી ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલે આજે જેતલસર દોડી આવીને મૃતક તરુણીના વાલીઓને સાંત્વના પાઠવી હતી. જેતલસરની સૃષ્ટિની હત્યાના મામલો હવે આખા દેશમાં ગાજી રહ્યો છે. અહીં રોજ તમામ રાજકીય પક્ષના લોકો મૃતક તરુણીના પરિવારને સાંત્વના આપવા આવીને પક્ષાપક્ષની વાત ભૂલી રહ્યા છે. આજે બપોરના 12:21 જેતલસર ભાજપના આગેવાનો અને રાજ્યમંત્રી જયેશ રાદડિયા સહિતના મોટા કાફલા સાથે દોડી આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આ ઘટના બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ મેળવવાની ઉંમરે આવી રીતે દીકરીની હત્યા થઈ જાય તે દુઃખદ છે. આવા બનાવને કડક હાથે ડામી દેવા વર્તમાન ગુજરાત સરકાર કટિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રીની સૂચનાથી રાજ્યમંત્રી જયેશ રાદડિયા સતત મૃતક તરુણના પરિવાર સાથે સંપર્કમાં છે. જેતલસર દોડી આવેલા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાથે તકે મંત્રી જયેશભાઈ રાદડિયા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા, રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાસરિયા, રાજકોટ જિલ્લા પંચાયત અધ્યક્ષ ભૂપતભાઈ બોદર, મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. પાટીલે કહ્યું કે જેતલસરમાં એક પટેલ દીકરીની હત્યાથી આખા ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું છે, પરંતુ ગ્રામજનોએ ચિંતા કરવાની જરૂર નથી. ગામમાંથી ભયનું વાતાવરણ દૂર કરવા રાજકોટ જિલ્લા પોલીસે વડા બલરામ મીના અને જેતપુર તાલુકાના પોલીસના પીએસઆઈ પીજે બાટવા સહિતની પોલીસની જરૂરી સૂચનાઓનો આદેશો કરી દેવાયા છે. સરકાર સ્વર્ગીય તરુણીના પરિવારની પડખે છે. પાટીલ સી આર પાટીલે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે સમગ્ર સૃષ્ટિ હત્યા કેસની સરકાર પાસે વિગતો માહિતી છે. સરકાર સૃષ્ટિના પરિવારની પડખે છે. આ પરિવારે નિર્ભીકપણે જ્યાં પણ જરૂર પડે ત્યાં પોલીસને સહકાર આપવાનો છે. સૃષ્ટિની હત્યામાં સંડાવેલા જયેશ ગિરધન સરવૈયા નામના ખાટ ક્રિમિનલ માઇન્ડના આરોપીને કડક સજા થાય તે માટે સંભવિત પોલીસે સજ્જડ સહયોગી પુરાવો એકત્ર કરી લીધા છે. સરકારની મંજૂરી મળતા હવે સૃષ્ટિ હત્યા કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાશે. સરકારે સ્પેશિયલ પીપીની નિમણૂક મંજૂરી પણ આપી દીધી છે હોવાનું પાટીલે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, જેતપુર. એને પહેલાં અંદર આવીને ડાયરેક્ટ મારવા માંડ્યો અને મારી બેને મને બચાવવા માટે તેને ધક્કો આપીને હું બધાને શેરીમાં કહેવા ગયો ને તો મારી બેનને તેને મારી નાખી હતી. પછીની મને કાંઈ ખબર નથી. હર્ષ રૈયાણી. અમારી માંગ એક જ છે કે જેમ બને એમ તેમ જલ્દી અમારી દીકરીને ન્યાય મળે અને ફાંસીની સજા મળે. કિશોરભાઈ રૈયા. સૃષ્ટિ રૈયાણી સાથે જે બનાવ બન્યો છે એના ફડકા ફક્ત આ ગામમાં કે આ પંથકમાં કે સૌરાષ્ટ્રમાં નથી પડ્યા, ગુજરાત અને આખા દેશમાં આના ફડકા પડ્યા છે. એક નિર્દોષ દીકરી જે હજુ સ્કૂલનું શિક્ષણ ભણે કરે છે એની ઉપર આ રીતે શારીરિક હુમલો થાય, દિવસ દરમિયાન એને આ રીતે રેસી નાખવામાં આવે ક્રૂર રીતે, અને દરેક માનવતામાં મેકી ઉઠે છે અને સ્વાભાવિકપણે બધાની લાગણી એમાં એની સાથે હોય છે. આવા બનાવો બનવાની જોઈએ અને બને તો એને કડક હાથે દાબી દેવા જોઈએ. ને એટલા માટે ગુજરાત સરકાર અને વિશેષ કરીને ગુજરાત સરકારના મુખ્યમંત્રીની સૂચનાથી કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ પોતે અનેકવાર એમણે સંપર્ક કરીને કુટુંબને સાંત્વના પણ આપી છે, પોતે વિઝિટ પણ કરી છે અને રાજ્ય સરકારે નિર્ણય પણ કર્યો છે કે આ કેસ ફાસ્ટ કોર્ટમાં ચલાવવો. આરોપીને તો જેલ કર્યો છે પણ એમાં જે કોઈ મદદગાર હોય એમને પણ આમાં પકડવા અને સજા સુધી લઈ જવી અને એને કડકમાં કડક સજા આરોપીઓને મળે એના માટે સરકાર ખૂબ ગંભીર છે. લોકોની જે લાગણી છે લાગણો ચોક્કસપણે સંતોષાય એ જરૂરી છે. જે ભયનું વાતાવરણ બન્યું છે ભયનું વાતાવરણ દૂર કરવા માટે પણ દાખલારૂપ સજા થાય, ઝડપમાં થાય
એના માટે સરકારે પણ યોગ્ય પગલાં લીધા છે. કુટુંબની જે માગણી હતી એના કરતાં વિશેષ રાજ્ય સરકાર દ્વારા અમના મુખ્યમંત્રીની સૂચનાથી જયેશભાઈએ બધી રીતે કુટુંબને મદદ કરી છે. અને આપણે બધા સૌ એ કુટુંબ સાથે સાંત્વના તો આપીએ છીએ, પણ એમની સાથે પડખે ઊભા છે એ વિશ્વાસ આજે અમને અમે અપાવ્યો છે.